गुजरात राज्यनी महानगरपालिकाओ अने नगरपालिकाओना सर्वांगी विकास माटे गुजरात म्युनिसिपल फाइनेंस बोर्ड अने गुजरात सरकार द्वारा विकास कामों माटेना चेक अर्पणनो आजनो आ समारोह ए एवा एक सुभग दिवसे योजाई रह्यो छे के आजे गुजरात राज्यना यशस्वी मुख्यमंत्री श्री श्रीमान विजयभाई रूपाणी अने नायब मुख्यमंत्री श्री नितिनभाई पटेलना नेतृत्वनी सरकार 5 वर्ष पूर्ण करी रही छे। चार वर्ष पूर्ण करीने पांचमा वर्षमां प्रवेश करी रही छे। सामान्य रीते गुजराते आजादी काळथी लईने सर्वांगी विकासनी आ यात्रा सुधी बबे बबे व्यक्तिओ देशने मार्गदर्शन करवा आपी छे। आजादी काळमां सरदार साहेब अने महात्मा गांधीजी गुजरातना सपूतो, तत्पश्चात स्वराज्यनी यात्राने सुराज्यनी यात्रामां पलटावा माटे આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ અને ગૃહમંત્રી શ્રી અમિતભાઈની જોડી અને ગુજરાતને ઉત્તમથી સર્વોત્તમ બનાવવા માટે સતત 4 વર્ષથી ખભે ખભા મળાવીને કામ કરી રહ્યા છે માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલની જોડી। આ બંને નેતૃત્વકર્તાઓના માર્ગદર્શનમાં ગુજરાતની નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓ સર્વાંગી વિકાસ બની જઈ રહી છે ત્યારે આજના આ ચેક વિતરણ સમારોહમાં સ્વાગત પ્રવચન કરવા માટે આમંત્રિત કરીએ છીએ શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગના માનનીય અધિક મુખ્ય સચિવ શ્રી મુકેશ પુરીને। નમસ્કાર। સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાના આજ રોજના અંતર માળખીય સુવિધા માટેના ગ્રાન્ટ અંગેના ઓનલાઈન ચેક વિતરણ કાર્યક્રમ માનનીય મુખ્યમંત્રી શ્રી માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી ચેરમેન જીએમએફબી જિલ્લા કક્ષાએ હાજર માનનીય મંત્રીશ્રીઓ, માનનીય સંસદશ્રીઓ, માનનીય ધારાસભ્યશ્રીઓ, માનનીય બોર્ડ નિગમના ચેરમેનશ્રીઓ, મહાનગરપાલિકાઓના મેયરશ્રી, ડેપ્ટી મેયરશ્રી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રીઓ, કમિશનરશ્રી, નગરપાલિકાઓના પ્રમુખશ્રીઓ, અન્ય હોદ્દેદારો, આપ તમામના હું હાર્દિક સ્વાગત કરું છું। હંમેશા નવી દિશા, નવા વિચારો સાથે વિભાગને પ્રેરણા અને માર્ગદર્શન આપનાર માનનીય મુખ્યમંત્રી શ્રી શાસનના સફળતાપૂર્વક 4 વર્ષ આજે પૂર્ણ થયા છે। તેમના નેતૃત્વ હેઠળ ગુજરાત ઉચ્ચતમ શિખરો સર કરે તે માટે શહેરી વિકાસ વિભાગ વતી તેમને હું શુભેચ્છા પાઠવું છું। રાજ્યની શહેરી વસ્તી જે 2011માં રાજ્યના લગભગ 43% હતી હવે વધીને 47% જેવી થવા જાય છે। ઉપરાંત આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં જ મહાનગરપાલિકાઓમાં નવા વિસ્તારો ઉમેરાતા શહેરી વસ્તીનું પ્રમાણ ઉત્તરોત્તર વધતું જાય છે। વધતી જતી આ વસ્તીની જરૂરિયાતોને પહોંચી વળવા અને તેમને આંતરમાળખીય સુવિધાઓ પૂરી પાડવા માટે છેલ્લા 4 વર્ષોમાં બજેટમાં મોટા પાયે નાણાકીય ફાળવણી કરવામાં આવી છે। આ 4 વર્ષોમાં કુલ 50,590 કરોડની ફાળવણી અર્બન ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટને મળી છે અને આ સમય દરમિયાન 4 વર્ષોમાં જ આપણી સ્વર્ણિમ યોજના માટે 18,004 કરોડની ફાળવણી કરવામાં આવી છે। આ માટે માનનીય મુખ્યમંત્રીશ્રી અને સાથે જ માનનીય નાયબ મુખ્યમંત્રીશ્રીનો નાણામંત્રીશ્રી તરીકે પણ ખાસ આભાર વ્યક્ત કરું છું। અહીંયા હું આપ સર્વેને કહેવા ઈચ્છું છું કે દેશના લગભગ કોઈ પણ અન્ય રાજ્યમાં આવી સ્વર્ણિમ જેવી સ્કીમ નથી જેમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે એક એટલી મોટી ગ્રાન્ટ અર્બન લોકલ બોડીઝને મળતી હોય। આપણા લોકલાડીલા વડાપ્રધાન શ્રી માનનીય નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા શરૂ કરાયેલ ભારત સરકારની નવી યોજનાઓ બાબતે પણ ગુજરાત રાજ્ય સતત પ્રગતિશીલ રહ્યું છે। ભારત સરકારની યોજનાઓની પ્રગતિમાં પણ ગુજરાત દેશભરમાં અગ્રહરોળમાં રહ્યું છે। સ્માર્ટ સિટી, અમૃત, સ્વચ્છ ભારત મિશન, પ્રધાનમંત્રી આવાસ યોજના જેવી યોજનાઓમાં ગુજરાત ટોપ 3માં સતત રહે છે। તે માટે નગરપાલિકાઓ, મહાનગરપાલિકાના હોદ્દેદારો અને અધિકારી અને કર્મચારીઓના સહકારને હું બિરદાવું છું અને ભવિષ્યમાં આ યોજનાઓમાં ગુજરાત નંબર 1 બને તે માટે આપ સૌનો સાથે સહકાર રહેશે તેની મને ખાતરી છે।
માનનીય મુખ્યમંત્રીશ્રીની દીર્ઘદ્રષ્ટિ અને નવીન દ્રષ્ટિકોણ તથા તેમના માર્ગદર્શન હેઠળ નવા ઘટકો સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાં દાખલ કરાયેલ છે, જેના કારણે નગરપાલિકા મહાનગરપાલિકાઓના વિકાસને વેગ મળે છે. વિશેષમાં ફાટકલેસ ગુજરાત અભિયાનના ધ્યેયથી આરઓબી આરયુબી માટે વધુ રકમની ફાળવણી કરવામાં આવેલ છે. રાજ્યમાં 2 વર્ષ પહેલાં માનનીય મુખ્યમંત્રીશ્રી અને માનનીય નાયબ મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ રાજ્યના 75 ફ્લાયઓવર નગરપાલિકા અને મહાનગરપાલિકાઓ માટે મંજૂર કરવામાં આવેલ છે. તે પૈકી 33ને તો સૈદ્ધાંતિક મંજૂરી પણ આપી દેવામાં આવેલ છે. ચાલુ વર્ષમાં રૂપિયા 5,000 કરોડની વિશેષ ફાળવણી કરવામાં આવી છે. 3 વર્ષમાં આ તમામ ફ્લાયઓવરની કામગીરી આપના સહકારથી પૂર્ણ કરવામાં આવશે. મહાનગરપાલિકાની નજીકમાં આવેલા આઉટગ્રોથ વિસ્તાર માળખાકીય સુવિધાઓ પૂરી પાડવા માનનીય મુખ્યમંત્રીશ્રીએ ખાસ ભાર મૂકેલ છે અને આ અંગે છેલ્લા 2 વર્ષમાં નાણાકીય ફાળવણી પર કરવામાં આવેલ છે. ચાલુ વર્ષમાં આના માટે રૂપિયા 2,000 કરોડની ફાળવણી કરવામાં આવેલ છે. રાજ્યની તમામ મહાનગરપાલિકાઓ રોજિંદા ધોરણે પાણીનો પુરવઠા મળે તે માટે તેવી નગરપાલિકાઓ પર ફોકસ કરી આ હેતુ પૂર્ણ કરવા માટે આયોજન કરવામાં આવી રહેલ છે અને ડીપીઆરસ પણ લગભગ તૈયાર થઈ ગયા છે. રાજ્યની નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓ બાકી રહેલ ભૂગર્ભ ગટર યોજના અને તે પછી સ્યુવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની કામગીરી પણ ઝડપથી પૂર્ણ કરવા વિભાગ કટિબદ્ધ છે. રાજ્ય સરકાર નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓના વિકાસ કામો માટે મોટા પાયે પર ગ્રાન્ટ ફાળવે છે. આથી સર્વેને એક જ સૂચન અને વિનંતી આ તબક્કે કરવાની થાય કે આગોતરું આયોજન કરી સમયમર્યાદામાં કામ પૂર્ણ કરવા માટે ખાસ કાળજી લેવામાં આવે અને યુટીસી પણ સમયસર મોકલવામાં આવે, જેથી આગામી ગ્રાન્ટ સમયસર મળી શકે. કારણ કે સ્વર્ણિમ જયંતિ યોજના હેઠળ આજે હાલ નગરપાલિકાઓ પાસે કુલ 1,057 કરોડ અને મહાનગરપાલિકા પાસે 952 કરોડની રકમ તો વણ વપરાયેલ છે કે તેના યુટીસી રજૂ થયેલ નથી. વધુ સમય ન લેતા અત્રે ઉપસ્થિત માનનીય મુખ્યમંત્રીશ્રી, માનનીય નાયબ મુખ્યમંત્રીશ્રી, ચેરમેન જીએમએફપી અને કાર્યક્રમમાં જિલ્લા કક્ષાએ ઉપસ્થિત સર્વે માનનીય મંત્રીશ્રીઓ, માનનીય સાંસદ, માનનીય ધારાસભ્યશ્રીઓ, અન્ય પદાધિકારીઓ અને અધિકારીઓના ફરી સ્વાગત કરી વિરમું છું. જય હિન્દ. આભાર માનનીય અધિક મુખ્ય સચિવશ્રી આપનો. અને હવે વિનંતી કરીએ છીએ ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના માનનીય અધ્યક્ષશ્રી શ્રી ધનસુખભાઈ ભંડેરીને કે આપ આજના અવસરે આપની પ્રસન્નતા વ્યક્ત કરશો. માનનીય શ્રી ધનસુખભાઈ ભંડેરી. માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ, સમગ્ર 33 જિલ્લામાં ઉપસ્થિત માનનીય મંત્રીશ્રીઓ, બોર્ડ નિગમના ચેરમેનશ્રી, વાઇસ ચેરમેનશ્રીઓ, માન્ય મેયરશ્રીઓ, પદાધિકારીશ્રીઓ, માન્ય સંસદ સભ્યશ્રીઓ, માન્ય ધારાસભ્યશ્રીઓ, નગરપાલિકાના પ્રમુખશ્રી, પદાધિકારીશ્રીઓ, માન્ય મુકેશપુરી સાહેબ, માન્ય દાસ સાહેબ, માન્ય સહેરાજી, માન્ય બેનીવાલજી, અમારા સીઓ પટણીજી, બધી જ જગ્યાએ ઉપસ્થિત માન્ય મ્યુનિસિપલ કમિશનરશ્રીઓ, કલેક્ટરશ્રીઓ, ચીફ ઓફિસરશ્રીઓ અને પ્રાદેશિક અમારા ઝોનના કમિશનરશ્રી, મહાનુભાવો, પ્રથમ તો સમગ્ર મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ અને ગુજરાતની જનતા વતી માન્ય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને માન્ય નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલને કાર્યકાળના 4 વર્ષ પૂરા થયા છે અને 5 વર્ષમાં પરેશે ત્યારે આપણે સૌ ખૂબ ખૂબ શુભેચ્છા સાથે માન્ય સાહેબશ્રીને અભિનંદન પાઠવું છું અને આવનારા એમના નેતૃત્વમાં ઓર ગુજરાત ગતિથી, વિકાસથી, પ્રગતિશીલ ગુજરાત તરફ જે એમના પ્રયત્નો છે એમાં આગળ વધે એવી આપણે સૌ શુભકામના પાઠવીએ છીએ. દર વર્ષે મહાનગરપાલિકા અને નગરપાલિકાઓને ચેક વિતરણનો કાર્યક્રમ ગાંધીનગર ટાઉન હોલ અથવા મહાત્મા મંદિરમાં કરીએ છીએ, પણ કોરોનાના સંદર્ભમાં આપણે ઓનલાઈન કાર્યક્રમ કર્યો છે. માન્ય મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે આપણે ચેક વિતરણ કરવાના છે. 1,000 કરોડ કરતાં વધારાના આ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રીશ્રી વિકાસ યોજનાના મારફત જે વિકાસ કામો મહાનગરપાલિકા અને નગરપાલિકામાં થાય છે એના માટેનું આપણે ગ્રાન્ટ આજે આપવાનું જઈ રહ્યા છીએ. માન્ય મુખ્યમંત્રીશ્રીની નિશ્રામાં ગુજરાત એક સમતોલ વિકાસ સાથે, ગ્રામ્ય વિસ્તાર હશે કે શહેરી વિસ્તાર હશે, બધામાં એક સરખા વિકાસ સાથે એમની કૃપાદૃષ્ટિ નગરો, મહાનગર અને ગ્રામ્ય વિસ્તાર પર પડતી રહી છે એનો આપણે સહર્ષ આનંદ છે. છેલ્લા 5 વર્ષમાં શહેરી વિકાસ વિભાગના માધ્યમથી ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડની બજેટની વાત કરું તો 15માં 6,200 કરોડ, 16માં 6,800 કરોડ, 17માં 7,600 કરોડ, 18માં 7,900 કરોડ, 19માં 8,300 કરોડ અને આ વર્ષે માન્ય મુખ્યમંત્રીશ્રી અને નાણામંત્રીશ્રીની આપને મદદ છે કે 8,300 કરોડ જેવું માતબર રકમ
મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડને હવાલે મૂકી 155 નગરપાલિકા અને 8 મહાનગરપાલિકાને શરણી જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત આંતરમાળખાકીય સુવિધા વિકાસના કામો માટે તેમજ આગવી ઓળખના કામો માટે ખાનગી સોસાયટીની જનભાગીદારીના કામો માટે નગરસેવા સદનના બિલ્ડિંગ કે રિનોવેશન માટેની ગ્રાન્ટ ફાળવી છે ત્યારે એમનો આપણે સૌ નગરપાલિકા અને મહાનગરપાલિકાઓ વતી એમનો આભાર માનીએ છીએ. સમયસર કામોનું આયોજન થાય, સમયસર કામોની મહાનગરપાલિકામાં સ્ટેન્ડિંગ કમિટીમાં નગરપાલિકામાં જનરલ બોર્ડમાંથી દરખાસ્તો અમને મોકલાય તો વહીવટી મંજૂરી આપવામાં અમને ખૂબ સરળતા રહેશે. નહીંતર આ વહીવટી મંજૂરી વિલંબમાં આવવાને કારણે ગ્રાન્ટ વણ વપરાઈ લઈ રહ્યા છે, ત્યારે આવતા દિવસોમાં નાણાપંચની ગ્રાન્ટ પણ અનેક નગરપાલિકા કે મહાનગરપાલિકામાં પણ હાલના દ્રષ્ટિએ જોઈએ તો વણ વપરાયેલી છે. ત્યારે આવો આપણે સૌ સાથે મળીને પ્રજા વચ્ચે જ્યારે આવતા દિવસોમાં જવાનું છે ત્યારે સમયભર સમયસર સારી રીતે અને સમય મર્યાદામાં કામ પૂર્ણ કરીને એક સારી ક્વોલિટીવાળું કામ કરીએ એવી અપેક્ષા સાથે સૌને ફરી ગુજરાતની જનતા વતી માન્ય મુખ્યમંત્રીશ્રી, સંવેદનશીલ મુખ્યમંત્રીશ્રી, નિર્ણાયક સરકાર, એક પારદર્શક સરકારના પ્રણેતા એવા આપણા મુખ્યમંત્રીશ્રીને 4 વર્ષના પૂર્ણકાળ માટે ખૂબ ખૂબ શુભેચ્છા સાથે માનની નાણામંત્રી અને નાયબ મુખ્યમંત્રી છે ત્યારે એમનો પણ આભાર સાથે જનસમર્થનથી જનસેવા સુધીની એક જ્યોત પ્રગટાવીને ગુજરાતમાં મુખ્યમંત્રીશ્રી અને ભારતીય જનતા પાર્ટીની સરકાર કામ કરે છે ત્યારે એમને વંદન સાથે પ્રણામ સાથે સૌને ધન્યવાદ, સૌને રામ રામ. આભાર માનનીય શ્રી ધનસુખભાઈ આપનો. ગુજરાતની વિકાસ યાત્રાના સહસુકાની સહસારથી અને ગુજરાત રાજ્યના માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી શ્રીમાન નીતિનભાઈ પટેલને વિનંતી કરીએ છીએ આપણું માર્ગદર્શન કરવા. માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ. ગુજરાતના મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન શ્રી ધનસુખભાઈ ભંડેરી દ્વારા આયોજિત રાજ્યની બધી જ મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓને સ્વર્ણિમ જયંતિ શહેરી વિકાસ યોજનાની જે ગ્રાન્ટ છે એના આ વર્ષના ચેકોના વિતરણ જેમના ભરત હસ્તે થવાનું છે અને જેમને આજે મુખ્યમંત્રી તરીકે 5મા વર્ષમાં પ્રવેશ મેળવ્યો છે, પ્રવેશ કર્યો છે એવી લોકપ્રિય સરકાર ના નેતૃત્વ કરતા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડનું ખૂબ ઉત્સાહપૂર્વક કાર્ય કરતા અને જેઓ શહેરી વિસ્તારના કામો માટે રાજકોટ મહાનગરપાલિકાના અનુભવને આધારે ખૂબ સારું કામ કરી રહ્યા છે એવા ભાઈ શ્રી ધનસુખભાઈ ભંડારી, શહેરી વિકાસ વિભાગના અગ્રસચિવ શ્રી મુકેશ પુરીજી, મુખ્યમંત્રીશ્રીના સહયોગી શ્રી મનોજ દાસ જેઓ પણ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કમિશનર તરીકે કાર્યરત રહી ચૂક્યા છે અને ખૂબ અનુભવી છે, એવા જ બીજા શ્રી લોચન સેહરા, મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ અને શહેરી વિકાસ વિભાગના સૌ અધિકારીશ્રીઓ, વિવિધ જિલ્લાઓમાં આ કાર્યક્રમનું અધ્યક્ષસ્થાન કરી રહેલ સૌ સાથી મંત્રીશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, મેયરશ્રીઓ, નગરપાલિકાના પ્રમુખ ચેરમેન, ઉપપ્રમુખશ્રીઓ, કલેક્ટરશ્રીઓ અને ચીફ ઓફિસર, સૌ અધિકારીશ્રીઓ, આજે મને આનંદ છે કે આ સરકારના 5 વર્ષના પ્રવેશ નિમિત્તે જે પ્રજાલક્ષી કાર્યક્રમો સવારથી જ મુખ્યમંત્રીશ્રી અને અમે બંને સાથે રહીને કરી રહ્યા છીએ એમાં એક આ વિકાસનું મોટું કામ આખા ગુજરાતની બધી જ નગરપાલિકાઓને આવરી લેતું અને અગાઉ ગુજરાતની 40-42% વસ્તી જ શહેરી વિસ્તારોમાં રહેતી હતી, પણ શ્રી મુકેશ પુરીજીએ જે છેલ્લો આંકડો આપ્યો કે લગભગ 47% વસ્તી એવે ગુજરાતમાં શહેરોમાં રહેતી થઈ છે, એટલે કે ગુજરાતની 6,30,00,000 વસ્તીમાંથી 3 કરોડ નાગરિકો જ્યારે શહેરોમાં રહેતા હોય, 8 મહાનગરપાલિકા અને 162 જેટલી નગરપાલિકા અને આવનારા સમયમાં એમાં પણ જે વિસ્તાર વધારો થયો છે એને ધ્યાનમાં રાખી
રાજ્ય સરકાર શહેરોમાં વસતા દરેક નાગરિકોને સંપૂર્ણ સુવિધાઓ પ્રાપ્ત થાય, પીવાનું શુદ્ધ પાણી મળે, સારા રસ્તા, સારા બાગ બગીચા, સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને હરવા ફરવાના સ્થળ અને જેને આપણે આગવી ઓળખ કહીએ છીએ એવો ટાઉન હોલ હોય, જિમ્નેશિયમ કે બીજું રમતગમતનું સંકુલ હોય, જે પોતપોતાને શહેરને અનુકૂળ લાગે એવા આયોજનોથી આપણું ગુજરાત આજે આખા દેશમાં શહેરી વિકાસ ક્ષેત્રમાં અગ્રેસર છે. મને આનંદ છે કે માન્ય અત્યારના આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી ગુજરાતના મુખ્યમંત્રીશ્રી હતા ત્યારે ગુજરાતની સ્થાપનાને 50 વર્ષ પૂર્ણ થતા હતા. ત્યારે એક કેબિનેટમાં અમે બધા મંત્રીશ્રીઓ સાથે સાહેબે ચર્ચા કરી, બધાના સૂચનો માંગ્યા કે આપણે ગુજરાતનો સ્વર્ણિમ જયંતી કેવી રીતે ઉજવવી છે, એટલે બધાએ પોતપોતાની રીતે સૂચનો કરેલા. પરંતુ અમારા બધા સૂચનોને બાજુમાં રાખી મુખ્યમંત્રી તરીકે નરેન્દ્રભાઈએ આ વિકાસ યોજના, સ્વર્ણિમ જયંતી શહેરી વિકાસ યોજનાની ગુજરાતને ભેટ આપી અને જૂના બધા જ સાથીઓ કાર્યકરોને ખ્યાલ છે એ પ્રમાણે આ યોજના શરૂ થઈ એ પછી આપણે 2009-10માં સમગ્ર ગુજરાતમાં એક એક તાલુકામાં નગરપાલિકામાં સ્વર્ણિમ રથનું આયોજન કર્યું હતું અને આ યોજનાની શુભ શરૂઆત કરેલી. જો બહુ ભૂતકાળમાં જઈએ તો જ્યારે ગુજરાતમાં આપણા પક્ષની સરકાર નહોતી, અન્ય પક્ષની સરકાર હતી, ત્યારે નગરપાલિકાના જે જે હોદ્દેદારો રહી ચૂક્યા છે, આનંદ એ પણ છે કે આપણા મુખ્યમંત્રી વિજયભાઈ પણ રાજકોટના મેયર રહી ચૂક્યા છે, અનેક ધારાસભ્યો નગરપાલિકાના પ્રમુખ રહી ચૂક્યા છે, મંત્રીશ્રીઓ નગરપાલિકાના સભ્ય કે પ્રમુખ રહી ચૂક્યા છે. હું પણ કડી નગરપાલિકામાં લગભગ 15 વર્ષ કરતાં વધુ સમય સભ્ય, ચેરમેન, પ્રમુખ વિવિધ જવાબદારી સંભાળી ચૂક્યો છું, પણ એ સરકારો જુદી હતી. એ વખતે નગરપાલિકાઓને વીજળીના બિલ ભરવાની રકમ નહોતી, કર્મચારીઓના પગાર કરવાની રકમ નહોતી મળતી અને નગરપાલિકાઓ ખૂબ આર્થિક તંગી અનુભવતી હતી. છાસવારે સફાઈ કામદારોની હડતાલ પડે, જીઈબીના વીજળીના કનેક્શન કપાઈ જાય કારણ કે લાઇટનું બિલ ના ભરાયું હોય. આ ભૂતકાળ આપણા ગુજરાતે બધાએ જોયો છે, પણ આજની ગુજરાતની નવી પેઢી, નવા નગરપાલિકાના સભ્યો, કોર્પોરેશનના સભ્યો, એ બધા સદભાગી છે કે એમને આ દિવસો જોવાનો સમય નથી આવ્યો. એક સમય એવો હતો ઘણા સુખી લોકો પાસે એડવાન્સમાં ઘરવેરો, હાઉસ ટેક્સ લઈ અને પછી પગાર કરવો પડતો હતો, પરંતુ જ્યારથી ભારતીય જનતા પક્ષની આપણી ગુજરાતમાં સરકાર આવી અને મોદી સાહેબે જે આ સ્વર્ણિમ ગુજરાતની જે યોજના ચાલુ કરી, આપણી શહેરી વિકાસ યોજના, ત્યારથી ગુજરાતની નગરપાલિકાઓ એ આર્થિક રીતે ખૂબ સમૃદ્ધ થઈ ચૂકી છે. હમણાં ચેરમેન શ્રી ધનસુખભાઈએ બધી નગરપાલિકાઓને અમને બધાને પત્ર લખ્યો છે, મને પણ મહેસાણાના ધારાસભ્ય તરીકે પત્ર આવ્યો છે એમનો કે મહેસાણા નગરપાલિકામાં આટલી રકમ વણ વપરાયેલી પડી છે, એટલે નગરપાલિકાઓ, તો એક દાખલો આપું છું, લગભગ બધી જ નગરપાલિકાઓની પાસે ગ્રાન્ટ છે, આર્થિક ભંડોળ છે, પણ કામ આપણે નથી પહોંચી શકતા એટલી બધી રકમ આપણી ગુજરાત સરકાર તરફથી, શહેરી વિકાસ વિભાગ તરફથી આપણને આ ગ્રાન્ટ મળે છે. અહીંયા જે આંકડો આપ્યો છે એ પ્રમાણે જોઈએ તો 2009-10થી જે આપણી સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના મોદી સાહેબના નેતૃત્વમાં ચાલુ થઈ, મને આનંદ છે, હું સદભાગી છું કે એ વખતે હું શહેરી વિકાસ વિભાગની જવાબદારી સંભાળતો હતો. અત્યારે જોઈએ તો લગભગ 35,460 કરોડ રૂપિયાની માતબર રકમ ફક્ત એક જ યોજના નીચે નગરપાલિકાઓને, મહાનગરોને જ્યારે આપવામાં આવી છે ત્યારે તમામ પ્રકારની સુવિધાઓ, શહેરનો સર્વાંગી વિકાસ થાય, ગરીબોના ઘર બને, ઝૂંપડપટ્ટીની નાબૂદી થાય,
ઝુંપડપટ્ટીના ગરીબોને સારા મકાનો બને, શહેરી આવાસ યોજનાઓ થાય, એ બધું જ જ્યારે આપણે બધા સાથે મળીને ખૂબ સારું કામ કરી રહ્યા છીએ ત્યારે આર્થિક રીતે નગરપાલિકાઓને અને મહાનગરપાલિકાઓને વધુ મદદરૂપ થવા રાજ્ય સરકાર, શહેરી વિકાસ વિભાગ અને અમારું નાણાં વિભાગનો જે બજેટનો સહયોગ મળ્યો એના કારણે આજે 1000 કરોડ રૂપિયાનાથી વધુ રકમના ચેક માન્ય વિજયભાઈના વરદ હસ્તે વિવિધ નગરપાલિકા મહાનગરપાલિકાને આપણે આપી રહ્યા છીએ. આ સિવાય અનેક યોજનાઓ ચાલે છે અને બધું થઈને જોઈએ તો મને લાગે છે આ વખતે શહેરી વિકાસ વિભાગનું બજેટ 12,500 કરોડ છે, 13,000 કરોડ રૂપિયા છે. તો 13,000 કરોડ રૂપિયા એ શહેરોમાં રહેતા નાગરિકોની ઉપયોગિતા માટે, એમને સગવડો માટે, સુવિધાઓ માટે એ જ્યારે સરકાર તરફથી વપરાવાના છે, નગરપાલિકા મહાનગરપાલિકાઓ એનો ઉપયોગ કરવાની છે, ત્યારે હું વિજયભાઈને ખૂબ ખૂબ અભિનંદન આપું છું, ધનસુખભાઈને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આવી સુંદર કામગીરી ગુજરાતની બધી જ નગરપાલિકા મહાનગરપાલિકા અને 50% જેટલી જન આબાદીને આવરી લેતું કામ તમે સૌ કરી રહ્યા છો એ બદલ આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છા પાઠવું છું. અસ્તુ, ભારત માતા કી જય. આભાર માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી આપનો. અને હવે આપણે ફિલ્મ નિહાળીએ જેમાં વિકાસના કામોની વાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ઉપક્રમે જે ગ્રાન્ટ ફાળવાય છે તેમાંથી જે વિકાસના કામો થાય છે તે અંગેની એક ફિલ્મ નિહાળીએ. શહેરી એટલે વિકાસનું એન્જિન અને ગુજરાત એટલે શહેરીકરણમાં અગ્રેસર રાજ્ય. માનનીય મુખ્યમંત્રી શ્રીની દીર્ઘ દ્રષ્ટિના કારણે શહેરી વિકાસ વિભાગના વહીવટીતંત્રમાં પરિવર્તન થયેલ છે અને શહેરી વિકાસને ગતિ મળેલ છે. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના છેલ્લા 10 વર્ષથી અમલમાં છે. અત્યાર સુધી રૂપિયા 35,460 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ચાલુ વર્ષના આયોજનમાં રૂપિયા 4,500 કરોડથી વધુ રકમની ફાળવણી થયેલ છે, જેના કારણે સામાજિક આંતરમાળખાકીય સુવિધાઓ, અર્બન મોબિલિટી, પાણી પુરવઠા, ભૂગર્ભ ગટર યોજના, નદી તળાવોના બ્યુટિફિકેશન, ખાનગી સોસાયટીમાં જનભાગીદારી યોજના, ચીફ મિનિસ્ટર અર્બન સર્વિસ, નળથી સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ જેવી યોજનાઓને વેગ મળેલ છે. ભાગરૂપે આજે રૂપિયા 1,000 કરોડથી વધુના છેણાચર પણ કરવામાં આવી રહ્યા છે, જેમાં અમદાવાદ, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, જૂનાગઢ અને ગાંધીનગર મળીને 8 મહાનગરપાલિકાઓ કુલ રૂપિયા 877 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે, જ્યારે બીજી બાજુ 155 નગરપાલિકાઓને કુલ રૂપિયા 188 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. પણ હા, આ આંકડાઓ તો ગુજરાત નીતિનું એક ઉદાહરણ છે હો. કારણ કે જ્યારે સરકાર પ્રગતિશીલ વિચારધારા સાથે ચાલતી હોય ત્યારે ગ્રોથ ગ્રાફ માટે તો સ્કાય ઇઝ ધ લિમિટ હોય. આજે રાજ્યકક્ષાએ માનનીય મુખ્યમંત્રી શ્રી અને જિલ્લા કક્ષાએ માનનીય મંત્રીશ્રીઓ અને બોર્ડ કોર્પોરેશનના ચેરમેનશ્રીઓ દ્વારા ચેક અર્પણ કરવામાં આવી રહેલ છે. અને હવે માનનીય મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે રાજ્યની 8 મહાનગરપાલિકાઓ અને અ, બ, ક અને ડ વર્ગ પાલિકાઓ એમ મળીને 1,500 કરોડ રૂપિયાની કુલ રાશિ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ફાળવવામાં આવી છે, તેની રેપ્લિકા અર્પણ કરાશે. આ ચેકમાં 1,065 કરોડ રૂપિયાની કુલ રાશિ રાજ્યના 8 મહાનગરો અને નગરપાલિકાઓને અર્પણ થઈ રહી છે. અમદાવાદ મહાનગરને આજે 325 કરોડ રૂપિયા, સુરતને 265 કરોડ રૂપિયા, વડોદરાને 99 કરોડ રૂપિયા, રાજકોટને 78 કરોડ રૂપિયા, ભાવનગર મહાનગરને 36 કરોડ રૂપિયા,
जामनगर ने 34 करोड़ रुपया, जूनागढ़ ने 18 करोड़ रुपया अने गांधीनगर महानगर ने 18 करोड़ रुपया मिली 877 करोड़ रुपयानी राशि राज्यना महानगरों ने फाळवाई छे। तो ब वर्गनी 30 नगरपालिकाओं ने 45 करोड़, नगरपालिका दीठ 1.5 करोड़ रुपया प्रमाणे, अ वर्गनी 22 नगरपालिकाओं ने कुल 55 करोड़ रुपया, नगरपालिका दीठ 2.5 करोड़ प्रमाणे, क वर्गनी 59 नगरपालिकाओं ने 66 करोड़ रुपया, नगरपालिका दीठ 1.12 करोड़ रुपया प्रमाणे, અને ડ વર્ગની 44 નગરપાલિકાઓને 22 કરોડ રૂપિયા, નગરપાલિકા દીઠ 50 લાખ પ્રમાણે ફાળવાયા છે। અને હવે વિનંતી કરીએ છીએ ગુજરાત રાજ્યના યશસ્વી મુખ્યમંત્રી શ્રી શ્રીમાન વિજયભાઈ રૂપાણી, જેઓ આજે સફળ શાસનના 4 વર્ષ પૂર્ણ કરી 5મા વર્ષમાં ગુજરાતની વિકાસ યાત્રાને લઈ જવા થનગની રહ્યા છે, તેવા માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીને આમંત્રિત કરીએ આપણું માર્ગદર્શન કરવા। कार्यक्रम में उपस्थित राज्यना नायब मुख्यमंत्री आदरणीय श्री नितिन भाई, म्युनिसिपल फाइनांस बोर्डना चेरमेन श्री धनसुख भाई, दरेक जिल्ला में जेमना वरदस्ते जिल्लानी नगरपालिका ने पैसा प्राप्त थवाना छे एवा सौ मंत्रिमंडलना सौ आदरणीय मंत्रीओ, बोर्ड निगमना चेरमेनो, मान्य सांसदों, मान्य धारासभ्यश्रीओ, म्युनिसिपल ना अधिक मुख्य सचिव श्री मुकेश पुरी, हाउसिंग सचिव श्री लोचन सेरा, सीएमओ मा जे म्युनिसिपल कॉर्पोरेशन म्युनिसिपालिटी नू अर्बन नू हवालो संभाळे छे श्री मनोज दास, श्री बेनीवाल, श्री पटणी जी, उपस्थित सौ म्युनिसिपालिटीना प्रमुखो, पदाधिकारीओ, मेयरश्रीओ, भाईओ ने बहनों, सौप्रथम गुजरात म्युनिसिपल फाइनांस बोर्ड ने आजे जे 1,065 करोड़ रुपया एक दिवस में एक साथ तमाम कॉर्पोरेशन अने म्युनिसिपालिटी ने पैसा मिली रहा है, एना द्वारा विकासना कामों अटके नहीं आगळ वधता जाय ए प्रकारनो कार्यक्रम करवा बदल म्युनिसिपल फाइनांस बोर्ड ने खूब खूब अभिनंदन आपू छू। अपने सौ जाणीए छीए के गुजरात એની વિકાસ યાત્રા આદરણીય નરેન્દ્રભાઈ મોદીએ એનો શુભારંભ કરાવ્યો અને શહેરી વિકાસ વર્ષ અને સ્વર્ણિમ ગુજરાતના યોજના દ્વારા મ્યુનિસિપાલિટી અને કોર્પોરેશન સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને એમનું પણ ઉપર નજર રાખીને સરકાર તમામ પ્રકારની મદદ કરે એ પ્રકારે આખો કાર્યક્રમ નરેન્દ્રભાઈ ઉઠાવ્યો અને ત્યારથી આ દિવસ સુધી આપણે આ કાર્યક્રમ દ્વારા ગુજરાતમાં શહેરોનો વિકાસ, વિકાસનો મતલબ પ્રાથમિક સુવિધા તો ખરી પણ આધુનિક શહેરનું નિર્માણ થાય, શહેર લેવાલાયક બને, માણવાલાયક બને, દુનિયાની અન્ય શહેરોની બરાબરી ગુજરાતના શહેરો કરે એ પ્રકારે શહેરો બનાવવા અને 45%થી વધુ પબ્લિક જ્યારે શહેરોમાં રહેતી હોય ત્યારે એને બધી સુવિધાનો લાભ મળે એ પ્રકારના શહેરોનું નિર્માણ પૈસાના વાકે અટકે નહીં એની સરકાર ચિંતા કરી રહી છે। જેમ નીતિનભાઈએ કીધું કે અમે લોકો જ્યારે મેયર હતા, કોર્પોરેશનમાં સ્ટેન્ડિંગ ચેરમેન હતા ત્યારે કોંગ્રેસની સરકાર હતી, મને બરાબર યાદ છે કે રાજકોટમાં પીવાના પાણીની બહુ તંગી 87-88માં થઈ હતી,
ત્યારે ભાદરમાંથી પાણીની પાઇપલાઇન લઈને આવી એના માટે સરકારે એક ફૂટી કોડી પણ નહોતી આપી. અમે વર્લ્ડ બેંક પાસે એલઆઈસી પાસેથી વ્યાજે લોન લઈને રાજકોટની જનતાને પાણી મળી રહે એટલા માટે યોજના બનાવી. અને કહેવાનો મતલબ એ છે કે ત્યારે સરકાર એક ફૂટી કોડી પણ નીચે આપતી નહોતી. અને એનું કારણ એ હતું કે સરકારે પણ કદી ફાઇનાન્શિયલ રિસોર્સિસ, નાણાકીય સ્ત્રોત, બજેટની સાઇઝ, વિકાસની જીજીવિષા એ ન હોવાને કારણે એમને પાસે પણ યોજનાઓ માટે પૈસા નહોતા અને નીચે આપતા નહોતા. અને આજે ચર્ચા ચાલે છે કે સરકાર દ્વારા તમને આપેલા પૈસાઓ, વણ વપરાયેલા પૈસાઓ ઝડપથી વાપરો, એ અહીંથી સૂચના આપવી પડે છે. એટલે આખી વાતને વિરોધાભાસી વાત છે. કોઈ મને એમ કે ભારતીય જનતા પાર્ટીની સરકારની વિશેષતામાં સૌથી શ્રેષ્ઠ વિશેષતા શું છે, તો આ વિશેષતા છે કે સરકાર પૈસા થોકબંધ નીચે મોકલે છે, નીચે પૈસા વણ વપરાયેલા પડ્યા રહે છે. એટલે કોઈ મ્યુનિસિપાલિટી આજે કહી ન શકે કે અમારી પાસે પૈસા નથી ને કામ થતા નથી. ઉલટાનું અહીંયા અમે એમ કે છીએ વણ વપરાયેલા પૈસા વાપરો. અને આપણું સ્લોગન છે, જ્યાં માનવી ત્યાં સુવિધા. છેવાડાના માનવી સુધી રસ્તો પહોંચે, લાઇટ પહોંચે, પાણી પહોંચે, શુદ્ધ પાણી હોય, ગટર પહોંચે, રસ્તા ગટર લાઇટ પાણી છેવાડાના માનવી સુધી પહોંચે, જ્યાં માનવી ત્યાં સુવિધા, એ મંત્રને લઈને ભારતીય જનતા પાર્ટીની સરકારો આગળ વધી રહી છે. અને એના આધારે નીચે મ્યુનિસિપાલિટી કોર્પોરેશનોમાં આ વાતનો વ્યાપ વધે અને લોકોના જરૂરી કામો, પ્રાથમિક સુવિધાના કામો પૂરા થાય એની સરકાર ચિંતા કરે છે. પૈસાના વાકે કશું અટકે નહીં એ સરકારે વ્યવસ્થા કરી છે. ઉલટાને મ્યુનિસિપાલિટીઓ કામ કરતા જાય, નવા નવા પ્રોજેક્ટો લાવે, પૈસા માટે સરકારને વાત કરે, તો સરકાર વતી હું તમને બધાને આશ્વસ્ત કરવા માંગુ છું કે તમે તમારી કામ કરવાની કેપેસિટીને બિલ્ડઅપ કરો. પૈસા સરકાર આપશે, વધુ ને વધુ સારા કામો થાય શહેરોમાં. સારા કામોનો મતલબ ખાલી અમુક પ્રકારના નહીં પણ સંતુલિત શહેરનો વિકાસ અને સુવિધાસભર શહેર બને, અને એના માટે ચિંતા કરે. ગઈકાલે જૂનાગઢ કોર્પોરેશનનો કાર્યક્રમ હતો ત્યારે મેં એમને કીધું કે હવે કોઈ પણ ગુજરાતના શહેરો એ ભૂગર્ભ ગટર વગરના ન હોવા જોઈએ, એસટીપી વગરના ન હોવા જોઈએ, શુદ્ધ પાણી આપનારું શહેર હોવું જોઈએ, તમામ જગ્યાએ રસ્તા થઈ ગયા હોવા જોઈએ. જેમ વાત કરી રહી હતી આગળ કે ફાટક મુક્ત શહેરો બને, ઓવરબ્રિજો હોય, ટાઉન હોલ સારા હોય, તળાવોનું બ્યુટિફિકેશન હોય, આ પ્રકારનું એક સુંદર શહેર રહેવા લાયક, માણવા લાયક શહેર બને. કોઈ વિવાદ ન હોય, સંવાદથી કામ ચાલતા હોય. ઘણી મ્યુનિસિપાલિટીઓ વિવાદોને કારણે કામો કરી શકતી નથી, એમાંથી બહાર નીકળવાની પણ આવશ્યકતા છે. વિવાદ હશે તો ગામના કામ નહીં થાય. ગામ પણ વર્ષો સુધી યાદ કરે કે ભાઈ આ બોડી હતી, એને આટલા સરસ કામો કર્યા અને ગામને લાભ થયો. આ પ્રકારની તક જ્યારે મળી છે ત્યારે દરેક શહેરો એનો વિકાસ અને એના આધાર ઉપર ગુજરાતનો વિકાસ આપણે કરવો છે. અને ત્યારે આ મળેલા પૈસા અને જે નરેન્દ્રભાઈ કહેતા ખાતો નથી, ખાવા દેતો પણ નથી, અને ત્યારે રાજીવ ગાંધી કહેતા કે રૂપિયો મોકલું છું અને 85 પૈસા રસ્તામાંથી ખવાઈ જાય છે, 15 પૈસા પહોંચે છે.
નરેન્દ્રભાઈ કહેતા રૂપિયો મોકલું છું, 125 રૂપિયાનું કામ થવું જોઈએ. આ પ્રકારમાં લોકોમાં એક શ્રદ્ધા અને વિશ્વાસ બેસે કે એક એક પૈસાનો સદુપયોગ થઈ રહ્યો છે. આજે સરકાર એક સાથે તમને 1,065 કરોડ રૂપિયા આપે છે ત્યારે એનાથી 125 કામ થાય એની અપેક્ષા છે. અને એ પ્રકારે મ્યુનિસિપાલિટીઓ ઝડપથી સમયબદ્ધ રીતે કામો પૂરા કરે એ પણ મારી અપેક્ષા છે. કોરોનાના કપરા કાળમાં વિકાસ અટકે નહીં એની પણ ચિંતા કરવાની આવશ્યકતા છે. જાન ભી હૈ જહાન ભી હૈ, નરેન્દ્રભાઈ કીધું છે. કોરોનાની વચ્ચે પણ કામો આપણા ચાલુ થવા રહેવા જોઈએ અને એટલા માટે સરકાર દરેક વિભાગના વિકાસના કામોને પૈસાની ચિંતા ન કરતા, ખરેખર આ વર્ષ એવું છે, નાણામંત્રી તરીકે નીતિનભાઈ ને હું ધન્યવાદ આપું છું કે આવક નથી છતાં નીતિનભાઈએ કીધું છે કે પૈસાથી કોઈ કામ અટકે નહીં, અરે જરૂર પડશે તો બોરિંગ વધારી દેશું, પણ સમય બગાડવો નથી, વિકાસના કામો વ્યાપક પ્રમાણમાં થાય અને એની ચિંતા પણ કરીએ, કોરોનામાં પણ ધ્યાન આપીએ. ગઈકાલે જે અમદાવાદમાં ઘટના ઘટી છે કે હોસ્પિટલમાં આગ લાગવાને કારણે દુઃખદ ઘટના છે, 8 વ્યક્તિ જાન ગુમાવ્યા, અતિ કંપન થાય એવી ઘટના છે. અત્યારે આપણા બધા વતી એ સદગત આત્માઓને શ્રદ્ધાંજલિ પણ આપું છું, એમના કુટુંબીઓને સહાનુભૂતિ પણ વ્યક્ત કરું છું, સંવેદના વ્યક્ત કરું છું. પરંતુ આજે હું તમને બધાને કહું છું કે સરકારની સ્પષ્ટ સૂચના છે શહેરી વિકાસ ખાતાને કે તમામ શહેરોની હોસ્પિટલો, કોમર્શિયલ મકાનો કે જ્યાં લોકો ભેગા થાય છે ત્યાં ફાયર બ્રિગેડના તમામ નિયમોનું પાલન કરાવવાનું રહેશે અને તાત્કાલિક બધું ચેક થાય, 4-5 દિવસનો સમય પણ અપાય બાકી રહી ગયું એને કે ઝડપથી તમે પ્રોસિજર પૂરી કરો. હવે એક પણ આવી ઘટના ન ઘટે એની બધા શહેરોમાં અને મ્યુનિસિપાલિટીમાં ચિંતા પણ થાય. જે રીતે સુરતમાં બન્યું હતું અને ત્યારે પણ કીધું હતું ગેરકાયદેસર જે વધારાના કામો થાય છે, છાપરાઓ પ્લાસ્ટિકના ઊભા કરી દે અને વ્યવસાયિક પ્રવૃત્તિઓ થાય છે, એ વખતે પણ આપણે વ્યાપક પ્રમાણમાં એ દબાણો દૂર કર્યા હતા, એ પણ દૂર કરવાના હોય તો દૂર કરો. વ્યક્તિની જિંદગી ખૂબ મોંઘી છે અને કોઈ વ્યક્તિને જીવ ગુમાવવા પડે એવી સ્થિતિ ન બને. અકસ્માત હોય, અકસ્માત થાય સમજાય, પણ બેદરકારી નિયમોનો ભંગ એ નહીં થવો જોઈએ અને એના માટે પણ મ્યુનિસિપાલિટી અને કોર્પોરેશનો ઝડપથી આખું તંત્ર બધી હોસ્પિટલો ચેક કરી લે, બધા દવાખાનાઓ ચેક થઈ જાય, જરૂરી ફાયરના સાધનોનો ઉપલબ્ધતા ઊભી થાય, ફાયર બ્રિગેડ સજ્જ બને અને આવી ઘટનાઓ ન ઘટે એની પણ ચિંતા કરીએ. શહેરોના વિકાસની સાથે પર્યાવરણની પણ ચિંતા થાય, પર્યાવરણના ભોગે વિકાસ નહીં, એટલે જ આપણે પ્રદૂષણ મુક્ત શહેરો અને સાથે સાથે વોટર સરપ્લસ અને એટલા માટે ગટરના પાણીનું શુદ્ધિકરણ એ પણ મહત્વનું છે અને એ શુદ્ધ થયેલું પાણી એસટીપીનું એનું રીયુઝ એની વ્યવસ્થાઓ પણ ઝડપથી જે શહેરો કરે એની ચિંતાઓ પણ શહેરની બોડી અધિકારીઓ પદાધિકારીઓ સાથે મળીને ઝડપથી પ્લાન્ટો ચાલુ થાય એવી અપેક્ષા પણ છે. ફરી વખત આપણું શહેર ક્લીન, ગ્રીન અને રહેવાલાયક, માણવાલાયક શહેરો બને તેવી અપેક્ષા રાખું છું. આજના આ કાર્યક્રમમાં જેને કહીએ કે સરકારે ખૂબ જરૂરી સમયે તમને પૈસા આપ્યા છે ત્યારે આપણે શહેરના વિકાસના નકશાને બરોબર સજોવીએ, સંજોઈએ, બનાવીએ
અને આગળ વધીએ એવી અપેક્ષા. ઓનલાઈન વ્યવસ્થાઓ બને, ઓનલાઈન મંજૂરીઓ થાય, ઓનલાઈન પેમેન્ટો થાય, ફેસલેસ વ્યવસ્થા બને, એની દરેક શહેરો પોતાની વ્યવસ્થાઓ બનાવી અને લોકોને ધક્કા ખાવા ન પડે, કોઈ કામ માટે પૈસા આપવા ન પડે, ઝડપથી કામો થાય એવી સુંદર વ્યવસ્થા બનાવશો તેવી આપ સૌને અપેક્ષા. ફરી વખત આપ સૌને ધન્યવાદ. જય જય ગરવી ગુજરાત. ભારત માતા કી જય. આભાર માનનીય મુખ્યમંત્રી શ્રી આપના પ્રેરક માર્ગદર્શન માટે. જિલ્લા કક્ષાએ માનનીય મંત્રીશ્રીઓ, બોર્ડ નિગમના પદાધિકારીશ્રીઓના હસ્તે ચેક વિતરણનો કાર્યક્રમ આપણે અહીંનો આ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ચાલુ રાખવાના છીએ. અહીંથી આ વિડીયો કોન્ફરન્સથી થઈ રહેલા ચેક વિતરણને આપણે વિરામ આપતા આભાર દર્શન માટે વિનંતી કરીએ છીએ કમિશનરશ્રી મ્યુનિસિપલ એડમિનિસ્ટ્રેશન શ્રી રાજકુમાર બેનીવાલને. શ્રી રાજકુમાર સાહેબના પ્રવચન બાદ જિલ્લા કક્ષાએ ચેક વિતરણના કાર્યક્રમો યથાવત રહેશે. નમસ્કાર. આજના ઓનલાઈન ચેક અર્પણ કાર્યક્રમમાં રાજ્યકક્ષાએ ઉપસ્થિત માન્ય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, માન્ય નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ, માન્ય અધ્યક્ષ શ્રી જીએમએફબી ધનસુખભાઈ ભંડેરી અને જિલ્લા કક્ષાએ ઉપસ્થિત માન્ય મંત્રીશ્રીઓ, માન્ય બોર્ડ કોર્પોરેશનના ચેરમેનશ્રીઓ, મેયરશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, સાંસદ સભ્યશ્રીઓ, નગરપાલિકાના પ્રમુખશ્રીઓ, કમિશનરશ્રીઓ, કલેક્ટરશ્રીઓ અને આપના સાથે ઉપસ્થિત અધિક મુખ્ય સચિવ શહેરી વિકાસ મુકેશ પુરી સર, પીએસ ટુ સીએમ મનોજ દાસ સર, સેક્રેટરી હાઉસિંગ લોચન સેરા સાહેબ, આપ સૌને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા બદલ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ધન્યવાદ. જય જય ગરવી ગુજરાત.